મિત્રો પાછળના લેક્ચરમાં આપણે ગતિ વિશે માહિતી મેળવેલી હતી જેની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે કયું વાહન કયા વાહન કરતાં ઝડપથી અંતર કાપે છે કેટલા સમયમાં અંતર કાપે છે કયું વાહન ઝડપથી ગતિ કરે છે કયું વાહન ધીમે ગતિ કરે છે એના વિશે આપણે અભ્યાસ કરી ગયા બરાબર છે હવે આપણે જોઈએ છીએ તેર પોઈન્ટ બે ઝડપ આજના વિડીયોમાં આપણે ઝડપ વિશે માહિતી મેળવીએ તો તમે ઝડપ શબ્દથી પરિચિત છો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર જે ઉદાહરણ આપેલા હતા આગળના લેક્ચરમાં બસ આપેલા ઉદાહરણમાં આપણે આગળ જે ઉદાહરણ જોઈએ એમાં ઓછા સમયગાળામાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે શું થાય છે કે ઓછા સમયની અંદર વધુ અંતર કાપીએ છીએ તેવો આપણે નિર્દેશ કરેલો હતો આગળ લેક્ચરમાં જેમાં આપણે ઉદાહરણમાં જોયું હતું કે લીલા રંગની જે કાર છે ફોટો આપેલા હતા ચિત્રો એમાં જોયેલું હતું કે લીલા રંગની કાર છે એ લીલા રંગની કાર સૌથી ઝડપથી ગતિ કરી રહી હતી બરાબર છે હવે જોઈએ આપણે આગળ એકમ સમયગાળામાં બે કે બેથી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતા ભર્યું છે શું કહે છે કે એકમ સમયગાળામાં કોઈ ચોક્કસ સમયમાં બે કે બે થી વધારે વાહનો ગતિ કરતા હોય તો એને આપણે જોઈને અંદાજો લગાવી શકીએ છીએ અનુમાન લગાવી છીએ કે કયું વાહન ઝડપથી ગતિ કરી રહ્યું છે અને એ આપણે પણ કરી છીએ કે કયું વાહન ઝડપી ગતિ કરે છે આથી જો એક કલાકમાં બે બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય છે શું એક કલાક આપણે સમય લઈએ અને બે બસને એક સમયે ગતિ કરાવીએ છીએ બરાબર તો આપણે એક કલાકની અંદર કઈ બંને બસોમાંથી કઈ બસે ઝડપી ગતિ કરી કઈ બસે ધીમી ગતિ કરી કઈ બસે વધુ અંતર કાપેલું છે અને કઈ બસે ઓછું અંતર કાપેલું છે એ આપણે કહી શકીએ છીએ અને આપણે હવે વ્યાખ્યા આપવા જઈ રહ્યા છીએ ઝડપની તો ઝડપની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે શું પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ તો વિદ્યાર્થી મિત્રો નોટડાઉન કરી લેશો નોટબુકની અંદર લખી લેજો આ વ્યાખ્યા બરોબર છે દરેક વિદ્યાર્થી મિત્રો નોટની અંદર લખશો શું ઝડપની વ્યાખ્યા ઝડપની વ્યાખ્યા શું છે ઓકે જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાક છે તો એ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો ખબર છે કાર એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપશે એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપશે આવા ઘણા બધા એકમોની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરીશું વ્યવસ્થિત અભ્યાસ કરજો ઝડપનો આગળ જોઈએ હવે તો હમણાં આપણે જોઈ ગયા શું એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપશે કાર ભાગ્યે જ અચળ કલાક સુધી ગતિ કરે છે કોઈ પણ કાર હોય બસ હોય સાયકલ હોય કે પછી બાઈક હોય અચળ ઝડપે એક કલાક સુધી ગતિ ભાગ્યે જ કરી શકે છે અચળ ઝડપ એટલે જો કાર છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલી રહી હોય તો એ એક કલાકની અંદર એની ઝડપ બરોબર કારની જે સ્પીડ છે એ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક જ રહેશે એને કહેવાય અચળ અચળનો મતલબ કે ચોક્કસ ઝડપ હવે કોઈ વાહન ચોક્કસ ઝડપે ગતિ કરી શકે નહીં રસ્તામાં બમ્પર આવે કે પછી સ્પીડ બ્રેકર આવે બસ કે પછી વાહનને અચાનક બ્રેક મારવાની થાય તો એને કારણે એની ગતિ શું થાય છે ધીમી થાય છે એટલે આ રીતે વાહન છે ધીમી ફાસ ધીમે ફાસ એ રીતે ગતિ કરે છે અચળ ઝડપે ભાગ્યે જ વાહન ગતિ કરે છે બરોબર આપણી શેરીમાં કે પછી રોડ ઉપર વાહનો ચાલે છે તો બ્રેક મારી મારીને ચલાવે છે બરાબર છે અચળ ઝડપે એ વાહનો ગતિ ના કરી શકે રેડી વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ જ શું કરે છે અચળ ઝડપ પકડે છે કોઈ દિવસ એવું થયું કે ગાડી ચાલુ કરીએ આપણે સીધી ચાલીસ ઉપર આપણે ચલાવીએ એવું થઈ શકતું નથી બાઇક શું થશે પેલા દસની સ્પીડ ઉપર પછી વીસની સ્પીડ પર ત્રીસની સ્પીડ પર આ રીતે શું થાય છે ધીમે ધીમે ગતિ કરે છે બરાબર છે એટલે ગતિની શરૂઆત ધીમેથી થાય છે અને ત્યારબાદ શું થાય છે તે અચળ ઝડપ પકડે છે બરાબર છે આથી જ્યારે પણ આપણે કહીએ છીએ કે કારની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની છે ત્યારે આપણે સામાન્ય રીતે એક કલાકના સમયગાળામાં તેણે કાપેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ શું કહીએ છીએ એક કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની શું થઈ છે આપણે ચિંતા કરવી નહીં પચાસ કિલોમીટર પ્રતિ કલાક એટલે શું કે એક કલાકના સમયગાળામાં કારે કાપેલું અંતર જ ધ્યાનમાં લેવાનું છે તો આના ઉપરથી હવે ઝડપની વ્યાખ્યા આપણને મળશે અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં શું થાય છે કારની સરેરાશ ઝડપ જ છે સરેરાશ ઝડપ બરાબર છે એટલે શું થશે કે કારે આપેલું અંતર અને છેદમાં તે માટે લાગતો સમય એટલે હવે આપણે વ્યાખ્યા આપવા જઈ રહ્યા છે ઝડપની બરાબર છે આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને જ ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું એટલે જ્યાં પણ ઝડપનો શબ્દ આવે એટલે ત્યાં આપણે શું લઈશું સરેરાશ ઝડપ બરોબર છે એટલે આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એ જ શું થશે ઝડપ તરીકે દર્શાવવું યોગ્ય છે એટલે હમણાં તમને કીધું એ પ્રમાણે ઝડપની વ્યાખ્યા હવે લઈએ તો ઝડપની વ્યાખ્યા છે પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો સમય એટલે એ શું છે ઝડપની વ્યાખ્યા શું છે વ્યાખ્યા પદાર્થે કાપેલું અંતર એટલે કે કુલ અંતર છેદમાં તે માટે લાગતો કુલ સમય એ છે ઝડપની વ્યાખ્યા અહીંયા અંશમાં કાપેલું કુલ અંતર એટલે કાપશે કોણ અંતર પદાર્થ પદાર્થ તરીકે આપણે વાહન છે બરાબર છે ગા કાર છે બાઇક છે બસ છે સાયકલ છે કે પછી કોઈ દડો છે કોઈ પણ વસ્તુની ગતિ લઈશું અને છેદમાં તે માટે લાગતો જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જોવા મળે છે હમણાં તમને આગળ સમજાવ્યું તે પ્રમાણે કોઈ વાહન અચળ ઝડપે ગતિ કરી શકતું નથી જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહેવામાં આવે છે તો અહીંયા શું થયું બીજી વ્યાખ્યા આપણને મળી બસ આપણે જોઈશું બીજી વ્યાખ્યા કોની અનિયમિત ગતિની આ છે અનિયમિત ગતિ એની વ્યાખ્યા શું છે

નિયમિત ગતિ નિયમિત ઝડપ અથવા તો નિયમિત ગતિ કહેવામાં આવે છે શું સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ અથવા તો નિયમિત ઝડપ કહે છે અહીંયા ઝડપ શબ્દ ચોપડીમાં લખેલો છે પરંતુ આપણે નિયમિત ગતિ પણ કહી શકીએ છીએ અને અથવા તો નિયમિત ઝડપ પણ કહી શકીએ છીએ જો અહીંયા લખેલું છે આ કિસ્સામાં નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં એટલે કે આ કિસ્સામાં શું થાય છે નિયમિત ગતિ અથવા તો નિયમિત ઝપવાળી જે ગતિ છે એની અંદર સરેરાશ ઝડપ એ શું છે સાચી ઝડપ જેટલી જ હોય છે શું હોય છે સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી જ હોય છે આગળ જોઈએ આપેલ પદાર્થે ચોક આપેલું ચોક્કસ અંતર અને એના માટે લીધેલા સમય માપીને આપણે શું કરી શકીએ છીએ નક્કી કરી શકીએ છીએ શું છે કે આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમય એ માપીશું અને એને આપણે અંશમાં છેદમાં મૂકીશું તો આપણને શું મળશે એ પદાર્થની ઝડપ મળશે ધોરણ છ માં અંતર કેવી રીતે માપવું તે તમે શીખી ગયા છો ઓકે હવે આપણે જોઈએ છીએ સમયનું માપન હવે જોઈએ આપણે સમયનું માપન જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તે તમે કઈ રીતે નક્કી કરશો આપણને ખ્યાલ નથી આવતો દિવસમાં કેટલા વાગ્યા ઘડિયાળમાં જોયા વગર પરંતુ આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે તે નક્કી કરી શકતા હતા તમને વાતની લાગે છે ને વિદ્યાર્થી મિત્રો આપણા પૂર્વજો છે આપણા દાદા છે બરોબર છે એ ગામડે રહેતા હોય તો એ સૂર્ય સામે જોઈને અને એના પડછાયાને જોઈને પણ એ લોકો કહી શકે છે કે કેટલો સમય થઈ ગયો સવારના કેટલા વાગી ગયા છે અંદાજો આપે છે બરાબર ચોક્કસ સમય ના કહી શકે પણ અંદાજો કે બપોરના બાર વાગી ગયા હશે ગયા હશે બરાબર છે સાંજના ચાર વાગ્યા છે કે પછી સાંજના પાંચ છ વાગ્યા છે એ રીતનો અંદાજો એ સૂર્ય સામે એટલે કે એના પડછાયાની સામે જોઈને આપતા સૂર્યની સામે જોઈને અથવા તો નીચે જમીન પર એનો પડછાયો કઈ દિશામાં પડે છે એ જોઈને એ એક અંદાજો આપી શકતા હતા બરોબર છે આપણે એક મહિનાનો કે એક વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ છીએ તો આપણે તો શું કેલેન્ડરમાં જોઈએ છીએ ત્રીસ તારીખ થાય અથવા તો એકત્રીસ તારીખ થાય એટલે આપણને ખ્યાલ આવે કે એક મહિનો પૂરો થઈ ગયો અને એ જ રીતે બાર મહિના પૂરા થાય એટલે એક વર્ષ પૂરું થયું તેવું ગણાય છે આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદુ લોલક છે હવે લોલક એટલે શું તો કે દ્રઢ આધાર પરથી દોરી વડે મુક્ત રીતે હલનચલન કરી શકે તેવા વજનને મળશે નીચે વજનનું લટકાવવાનું છે અને દોરી વડે મુક્ત રીતે હલનચલન આ રીતે કરી શકે બરો છે આ રીતે તો એને શું કહેવામાં આવે છે સાદુ લોલક અને ઘડિયાળની અંદર આ જ રીતની એક રચના આવેલી હોય છે પરંતુ સામાન્ય ઘડિયાળની અંદર શું હોય છે સમય કાંટા બરાબર છે સેકન્ડ કાંટો છે મિનિટ કાંટો છે કલાક છે કલાકનો કાંટો એના આધારે એના સમય નક્કી કરવામાં આવે છે જોઈએ હવે આપણે આકૃતિ એટલે થોડીક વધારે સમજ પડે અહીં આકૃતિ પરથી તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે જુદી જુદી ઘડિયાળ આપેલી છે એની અંદર એ છે દિવાલ ઘડિયાળ પછી છે ટેબલ ઘડિયાળ ત્યારબાદ છે ડિજિટલ ઘડિયાળ એ રીતે ત્રણેય ઘડિયાળ આપેલી છે અને એની અંદર જો તમે દિવાલ ઘડિયાળની વાત કરીએ આપણે તો એમાં શું હોય છે એક લોલક બરાબર છે જો લોલક જેવું જ છે ઘડિયાળની અંદર ત્રણ કાંટા છે સેકન્ડ કાંટો મિનિટ કાંટો અને કલાક કાંટો સેકન્ડ કાંટો છે એ એક રાઉન્ડ પૂરું કરે બરાબર છે એક ચક્ર પૂરું કરે એટલે શું થાય છે એક મિનિટ થઈ તેવું કહેવાય છે મિનિટ કાંટો છે આ છે મિનિટ કાંટો બરાબર છે એ મિનિટ કાંટો છે એ એક ચક્ર પૂરું કરે એટલે શું થાય એક કલાક થઈ તેવું કહેવાય છે છે દિવાલ ઘડિયાળમાં પણ એ રીતે અને એ જ રીતે ટેબલ ઘડિયાળમાં પણ એવું જ આવશે ડિજિટલ ઘડિયાળની અંદર શું હશે આપણને સમય બતાવેલો હશે એની અંદરથી આપણે સમયને જોઈને કહી શકીએ કે કેટલા વાગ્યા છે બરોબર છે તો આ રીતે આપણે ઘડિયાળમાં જોઈને સમય કહી શકીએ છે પરંતુ પહેલાંના સમયમાં આવું ન હતું બહેલાના સમયમાં લોકો સૂર્ય ઉપરથી જ તે સમય નક્કી કરી શકતા હતા ઠીક છે બાકીની વિગતની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયોને ધ્યાનથી જોઈ એની અંદર જે આપણે ઝડપની વ્યાખ્યા છે તેમનું સૂત્ર પછી નિયમિત ગતિ અને અનિયમિત ગતિ આ રીતે જે વાત કરી છે વ્યાખ્યા આપેલી છે એ દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો ચારે ચાર વ્યાખ્યા સૂત્ર દરેક વસ્તુ લખી નાખશે નોટબુકની અંદર વ્યવસ્થિત સારા અક્ષર અને પાકી કરી લેશો જેથી કરીને આગળ દાખલા આવે તો એની અંદર આપણે સમજી શકીએ સરળતાથી દાખલા ઠીક છે વિડીયોને એન્ડ કરીએ છીએ દરેક વિદ્યાર્થી મિત્રો ફરી કહું છું વ્યાખ્યા નોટબુકની અંદર લખી નાખજો ઓકે